નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે રૂપાલા વિવાદની, અને હવે થઈ ગયો છે આખરે વટનો સવાલ. એક મહત્વની અપડેટ જે અત્યારે સામે આવી રહી છે, સૌથી પહેલા તેની ઉપર નજર કરીએ. જે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે પાટીદારો મેદાને પડ્યા છે. પુરુષોત્તમ રૂપાલાના સમર્થનની અંદર હવે પાટીદારો આવ્યા છે. સોશિયલ મીડિયાની અંદર રૂપાલાના સમર્થનની વચ્ચે પાટીદાર સમાજની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠક છે જેમાં સોશિયલ મીડિયામાં કડવા પાટીદારો મેસેજ પોસ્ટ કરે અલગ અલગ રીતે, અને પોસ્ટની અંદર એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2-2 વાર માફી માંગ્યા પછી પણ કેમ ઇસ્યુ કરવામાં આવી રહ્યું છે. મહિલા ભાજપ અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાની આ પોસ્ટ છે. તેમણે લખ્યું છે કે 2-2 વાર માફી માંગ્યા પછી પણ આટલો ઇસ્યુ કરે તે વ્યાજબી નથી. અન્ય પાટીદાર યુવાનોએ પણ રૂપાલાની તરફેણ કરતી કોમેન્ટ લખી છે. આ મહત્વના સમાચાર છે. પુરુષોત્તમ રૂપાલાના સમર્થનની અંદર હવે પાટીદાર મેદાને ઉતર્યા છે. મહત્વપૂર્ણ વાત એ કે કાલથી જ સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ જગ્યાએ જે પોસ્ટો વાયરલ થતી જોવા મળે છે, જેમાં રૂપાલાના સમર્થનની વચ્ચે પાટીદાર સમાજની બેઠક. રાજકોટથી પણ જે રીતે આપણે અપડેટ જણાવી હતી કે કડવાને લેવા પાટીદાર સમાજની બેઠક સાંજે મળવા જઈ રહી છે. બીજી તરફ અલગ અલગ ઉમેદવારો છે અને અલગ અલગ નેતાઓ છે કે જે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે તેવી પણ વિગતો સામે આવી રહી છે. હવે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદારો મેદાને ઉતર્યા છે, ત્યારે એક તરફ ક્ષત્રિય અડગ છે કે તેઓ તો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેવું જ ઈચ્છે છે. એક તરફ પાટીદારો છે કે જે સોશિયલ મીડિયામાં રૂપાલાના સમર્થનની વચ્ચે ટેકો જાહેર કરી રહ્યા છે. રાજકોટની વાત કરીએ, આજે સાંજે કડવા અને લેવા પાટીદાર સમાજની બેઠક. વડોદરાના સમી સાવલી રોડ પર પાટીદાર સમાજની બેઠકનું આયોજન. ક્યાં ક્યાં બેઠકો મળવા જઈ રહી છે તેની વાત છે. હવે વડોદરાની અંદર જે સોશિયલ મીડિયામાં કડવા પાટીદારોએ મેસેજ પોસ્ટ કર્યા, મહિલા ભાજપ અને કડવા પાટીદાર અગ્રણી છે જ્યોતિ ટીલવા, કે જેની પણ પોસ્ટ વાયરલ થઈ. તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે 2-2 વખત માફી માંગી છે, તેમ છતાં પણ આટલો ઇસ્યુ કરે તે વ્યાજબી ન કહેવાય. અન્ય પાટીદાર યુવાનો કે જે પણ રૂપાલાની તરફેણમાં આવ્યા છે અને તેમને તરફેણ કરતી કોમેન્ટ પણ લખી છે. તો આખરે આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે વિજયસિંહ ચાવડા, પ્રમુખ છે મહાકાલ સેનાના, અને નરસિંહ પટેલ છે કે જે પાટીદાર આગેવાન છે. આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા આપની પાસે આવું છું વિજયસિંહ, કે જે બેઠક મળી હતી તે બેઠકની અંદર આપની ઉપસ્થિતિ હતી કાલ રોજ, તો પણ આપ અડગ છો કે ગમે તે રીતે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે. જે બેઠક મળી તેમાં શું ચર્ચા થઈ હતી? જી નમસ્કાર બેન, બેઠક અમારા આ રૂપાણીજીના જે નિવેદન મામલે હતી એ મામલે જ બેઠક મળી હતી, અને એમાં ચોક્કસપણે અમારી દરેક સંસ્થાઓનું દરેક આગેવાનોનું એક જ માનવું છે કે જે ટિપ્પણી થઈ છે એ ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર થઈ છે, અને ક્ષત્રિય સમાજ હંમેશા પોતાની અસ્મિતા માટે ભૂતકાળમાં પણ એણે ઘણા બલિદાનો આપ્યા છે અને એના દાખલા છે, એનો ઇતિહાસ છે, અને એ પ્રમાણે અસ્મિતા ઉપર કોઈ પણ વાર થાય એ ક્ષત્રિય સમાજ સહન કરતો નથી. માટે અમારો સમાજ આ મુદ્દે અડગ છે, અને અમારો કોઈ આશય કોઈ પણ સમાજને કોઈ પણ પક્ષને નુકસાન પહોંચાડવાનો અથવા તો કોઈ પક્ષ અથવા સમાજના વિરોધનો નથી. વ્યક્તિગત રીતે કોઈએ ટિપ્પણી કરી છે આખા સમાજ ઉપર, ત્યારે આખો સમાજ પોતાનો પક્ષ લઈ શકે છે. જી નરસિંહભાઈ, આપની પાસે આવું છું. હવે પાટીદાર સમાજ છે કે જે રૂપાલાના સમર્થનમાં આવ્યો છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા અંગે જણાવશો. જય માતાજી, જય ખોરલ. પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે ભૂલ કરી એની માફી માગી 3 વખત. ખરેખર ક્ષત્રિય સમાજ નો ધર્મ છે સમાજને માફી માગી હોય એને માફ કરી દેવા જોઈએ. કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડા માટે આપણે મહારાજા કૃષ્ણનગર ભાવનગર ગયા, સ્ટેજ આપી દીધું અને આખા ઇતિહાસ રચ્યો, અને અત્યારે લોખંડી પુરુષ કહેવાય છે. બહેનો અને મારી માતાઓ દીકરીઓ, મારી વિનંતી છે વખત માફ કરો, અને જે અત્યારે જે હકીકતમાં એમની લડાઈ ભાતી છે, ખોટી લડી નથી, પણ ક્ષત્રિય સમાજ એક મોટો દિલાવર છે. આ ક્ષત્રિય સમાજ દેશની રક્ષા કરે છે, જ્યાં ત્યાં બલિદાન આપ્યા છે. અત્યારે ગામડે ગામડે આજે ક્ષત્રિય સમાજ પૂજાય છે. હવે એક આ ભૂલ થઈ છે તો એને માફ કરી દેવા જોઈએ. વિજયસિંહ, આપે નરસિંહભાઈને સાંભળ્યા છે, તેઓનું કહેવું છે કે ક્ષત્રિયો જ્યારે માફી માંગે તો તેને માફ કરી દેવા જોઈએ, ભૂલ થઈ છે માફી આપી દો, શું કહેવું છે આપનું તેમને? જી બેન, નરસિંહભાઈની વાત એકદમ ચોક્કસપણે સાચી છે. એમણે જે રજૂઆત કરી છે એ પણ ખૂબ જ સરસ છે, અને સામાજિક એક સૌહાર્દ બધા સમાજો વચ્ચે હોય અને જળવાય એ આખા સમાજ માટે જરૂરી છે.
પરંતુ એ મુદ્દે હું એવું કહીશ કે જયારે પરસોત્તમભાઈ રૂપાલાએ જે સ્ટેટમેન્ટ આપ્યું એના પછી એમણે ફક્ત ને ફક્ત રાજકીય રીતે માફી માંગી છે. બીજી વાર જયારે એમણે સંમેલનમાં, ગોંડલ સંમેલનમાં માફી માંગી ત્યારે કોઈ પણ સામાજિક આગેવાનો કે સમાજની વચ્ચે રાખી અને માફી નો કોઈ ઉલ્લેખ થયો નથી. એમણે નરસિંહભાઈને હું કહેવા માંગીશ કે એમના શબ્દો તમે જોજો કે ભાઈ હું મારું વ્યક્તિગત નહીં પણ મારા પક્ષને નુકસાન થાય છે એ માટે હું માફી માંગુ છું, બરાબર છે. અને ત્યારબાદ એ કાર્યક્રમ એવો હતો કે ક્યાંક ને ક્યાંક અમારા સમાજે પણ નીચું જોવાનું થયું છે. જે રીતે એમ કે સમાજને દબાવીને માફી મગાતી હોય, આજે હું નરસિંહભાઈને કહેવા માંગીશ. વિજયસિંહ, વિજયસિંહ, એમ કહું છું, આપે કહ્યું કે ગોંડલની અંદર તેમણે જે સંમેલનમાં માફી માંગી એ તો એક રાજકીય રીતે માફી માંગી. હવે હું આપને પૂછવા માંગુ છું કે જે રીતે આપ ક્ષત્રિય આગેવાન છો, આપ કહો કે રૂપાલાજી કઈ રીતે માફી માંગે? જો રૂપાલાજી જીએસટીવી જોતા હશે અને આ રીતે માફી માંગી લે તો પછી પરિસ્થિતિ થાળે પર પડી જાય. આપ કહો કઈ રીતે માફી માંગે? આમાં આમાં એવું હોય છે કે માન સન્માનનો જે મુદ્દો હોય તે જે માફી માફી જે લેવાનો સ્તર હતો, જે માફ કરે સમાજ 100% માફ કરે. નરસિંહભાઈએ કીધું એમ, ક્ષમા એ અમારું ભૂષણ છે. પણ આજે જયારે વારંવાર સમાજનું અપમાન થતું હોય ત્યારે સમાજ કોઈ પણ રીતે સહન ના કરી શકે. જો પ્રથમ તબક્કે જ રૂપાલાજી એ સમાજના આગેવાનો સાથે બેસી, કારણ કે અપમાન સમાજનું થયું છે, કોઈ રાજકીય આગેવાનનું અપમાન આમાં થયું નથી, તો સમાજની સાથે બેસી અને સૌહાર્દપૂર્ણ કે ભાઈ મારાથી કદાચ કંઈક બોલવામાં ભૂલ થઈ હશે કે એ રીતે સમાજને સાથે રાખી અને જો આ એટલે આપનો મુદ્દો એ સ્પષ્ટ છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો બધા જ આગેવાનો સાથે બેસીને પુરુષોત્તમ રૂપાલા માફી માંગે તે તમામ સમાજના અગ્રણીઓ કે જે આપના સમાજમાંથી છે, જો તે માફી માંગે છે તો શું તમે એમને માફ કરી દેશો? પણ મેડમ એ જે તબક્કો હતો એ પસાર થઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં ક્ષત્રિય સમાજના આ કોઈ આગેવાનની કે કોઈ એક સંગઠનની લડાઈ નથી રહી. આ ઘરે ઘરે મુદ્દો પહોંચી ચૂક્યો છે. ક્ષત્રિય સમાજના બહેનો જે છે એ આપને ખબર હશે કે માન મર્યાદા શું છે. કોઈ દિવસ રોડ ઉપર નીકળવાનું અમારા બહેનોનું કામ નથી, છતાંય આજે મેદાને એમને આવવું પડ્યું છે. એનું કારણ કે અસ્મિતા ઉપરનો વાર છે, માતાઓ બહેનો ઉપરનો પ્રશ્ન. જયારે બેટી વ્યવહાર કહેવાતો હોય, આપના બીજા કોઈ પણ માટે બેટી વ્યવહાર એક નોર્મલ શબ્દ હશે, અમારા માટે બેટી વ્યવહાર એક ખૂબ જ મોટું લાંછન છે મેડમ. અને એ બાબતે જ્યારે અમારા બેન દીકરીઓને એટલું બધું માઠું લાગ્યું છે કે ગઈકાલે રજૂઆત સમયે પણ એમની આંખમાં પાણી આવી ગયા હતા, અને અત્યારે હાલ એમણે અમને એટલા સુધીમાં ચેતવણી આપી છે કે જો ભાઈઓ તમે આ બાબતે કશું નહીં કરી શકો તો અમે જાહેરમાં કમલામપુર અથવા તો રૂપાલીજીને ત્યાં અથવા તો અમે અમારા ઘરમાં પણ જોહર કરીશું અને આનો જવાબ આપીશું. નરસિંહભાઈ, આપે વિજયભાઈને સાંભળ્યા? વિજયભાઈ, આ તો ખૂબ બહુ મોટી વાત કહેવાય ને. કદાચ આ પાર્ટી હાઈકમાન્ડ સુધી વાત પહોંચી હોય તો તેમના માટે તો સૌથી મોટી વાત કહી શકાય. જોહર એ કોઈ નાની મોટી વાત નથી. નરસિંહભાઈ, આપની સામે આવું છું કે જે રીતે આપે વિજયભાઈને આપે કહ્યું કે ક્ષત્રિય સમાજે માફી આપી દેવી જોઈએ, એક તરફ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનની અંદર છો. વિજયભાઈએ વાતનો ઉલ્લેખ કર્યો કે આખરે રાજકીય રીતે તેમણે માફી માંગી છે. ના તો તેમના સમાજ સાથે તેઓ બેઠા, ના તો તેમના સમાજની સાથે તેમણે બેસીને માફી માંગી, ના તો આગેવાનો સાથે તેમણે ચર્ચા કરી. ખરેખર બેન વિજયભાઈની વાત 100% સાચી છે, 1% ખોટી વાત નથી. પણ હું કોઈ બી એવું આક્ષેપ કોઈના ઉપર નથી કરતો. દરેક સમાજના કોઈ પણ આ રીતે સાખી ના લે સાચી વાત છે, ખોટી વાત નથી. પણ એક પક્ષ એટલે પટેલ અને છત્રી સિક્કાની બે બાજુઓ છે. એટલે મારે એક નાના કાર્યકર્તા તરીકે એક વિનંતી છે કે આ ભૂલ છે 100%, પણ મારે એટલું કહેવું છે, સરકારને એટલું કહેવું છે, પક્ષને એટલું કહેવું કે તમે બી પાર્લામેન્ટરી બોર્ડ જે તમારું દિલ્હીમાં છે એને બેસીને નિર્ણય લેવો જોઈએ. તાત્કાલિક આને માટે કમિટી બોલાવી આનો રસ્તો કાઢવો જોઈએ. ખરેખર ભૂલ કરી છે, માફી તમે વખત માગી બસાથી. છત્રી સમાજ મોટો કોળો સમાજ છે અને માફી માંગવા અત્યાર સુધી અમે ઘણા વખત, હું છેલ્લા 40 વર્ષથી છત્રી સમાજની વચમાં છું. મારે ગામડાઓમાં એટલું બધું માન સન્માન છે, કેમ કે એ લોકો જે બલિદાન આપ્યા છે એવા બલિદાન કોઈ ના આપે એના હિસાબે આ દેશમાં રાજ કર્યું છે. ખરેખર સાચી વાત છે અને વિજયભાઈને હું હકીકત સપોર્ટ આપું, કારણ કે એક આ પાર્લામેન્ટરી બોર્ડ જે ભાજપની છે એ લોકો ભેગા થઈને નક્કી કરે અને ભૂલ છે સ્વીકારી છે રૂપાલા સાહેબે અને સી આર પાટીલે, તો આ ભેગા થઈને આનો રસ્તો કાઢવો જોઈએ. કેમ કે કોઈને કોઈ પણ જ્ઞાતિને અન્યાય થાય, અપમાન થાય એ સાખી ના લેવાય, એ વાત સાચી છે બરાબર, પણ આનો રસ્તો નીકળે એવી મારી વિનંતી. રીનાબેન બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક છે. રીનાબેન, આપે બંને પક્ષને સાંભળ્યા, બંને સમાજના આગેવાનોને સાંભળ્યા, બંને સમાજ પોતપોતાની વાતને રાખી રહ્યું છે.
આપને શું લાગી રહ્યું છે અત્યારની આ સ્થિતિને જોઈ? માનસી, ખરેખર સ્થિતિ ખૂબ પેચીદી બની છે, કેમ કે કહી શકાય કે રૂપાલાજી ખરેખર આમ એક મેચ્યોર ને હું પોતે પણ મળે છે, એક સારા માણસ છે, એની ના નથી. પરંતુ જે ટંગ સ્લિપ થઈ છે એ 100% હું એક વાત કહીશ કે ક્ષત્રિય સમાજ જે છે, રાજપૂત સમાજ, એ ખરેખર માન મર્તબો અને એમની કહી શકાય કે જે પરંપરાઓ જાળવવા માટે આજે પણ એટલો જ મોખરે છે. અને જ્યારે આ બેન એ સમાજની બહેનો દીકરીઓ જો એમ કહી રહી હોય કે અમે જોહર કરીશું, તો મામલો ખરેખર બહુ પેચીદો બન્યો છે હવે. અને મને એવું લાગે છે કે ખરેખર હવે આ જીદનો મામલો ના હોવો જોઈએ. ખરેખર એમની અગર એવી માગણી છે, કારણ કે આખો સમાજ છે, સમસ્ત સમાજ છે, તો રૂપાલાજીને અગર ક્યાંક અલગ જગ્યાએ ખસેડવામાં આવે તો મને લાગે છે કે ખરેખર એમાં કંઈક ખોટું થાય એવું નથી. અગર એ સમાજનું દિલ દુભાયું છે તો આપણે ખરેખર એમની લાગણીઓને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એની કદર કરવી જોઈએ, મને એવું લાગી રહ્યું છે. કેમ કે આનું કારણ હું તમને કહું કે માની લો કે અગર કોમ્પ્રો થયું તો પણ આમાં જોયું આપણે કે કેટલા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે સમગ્ર મામલો સળગી રહ્યો છે, ડે બાય ડે કહી શકાય કે વિસ્તરી રહ્યો છે. એટલે એક તરફ ઇલેક્શન છે ત્યારે તમે જો, અને પાટીદારો પણ આજે તમે જો કે ક્યાંક ને ક્યાંક જાહેર કર્યું છે કે અમે પરસોત્તમ રૂપાલાની સાથે છીએ, તો આ તમે જો કે આમાં સમાન બે ભાગમાં વહેંચાઈ જાય, ક્યાંક ને ક્યાંક આંદોલન થાય, ક્યાંક ને ક્યાંક ઉગ્ર સ્વરૂપ ધારણ થાય. એટલે હવે સ્થિતિ ખરેખર એ પ્રમાણે એવી બની છે કે આમાં મામલે ખરેખર ખૂબ જ બેઠકો વિચારણા થવી જ જોઈએ. અને ખાસ કરીને હું એવું જ કહેવા માંગુ છું કે બહેનો દીકરીઓનું જે આંસુ આવે છે, જે ક્ષત્રિય સમાજની, એનું આટલું જો અગર દિલ દુભાયું હોય અને એમની એટલી ઈચ્છા હોય કે ભાઈ રૂપાલાજીને બદલી કરવામાં આવે, મને લાગે છે એમાં કંઈ ખોટું નથી. કેમ કે એમાં કોઈ સમાજનું, સમગ્ર સમાજની જ્યારે આજે વાત હોય, એમાં પણ બહેનો દીકરીઓની વાત હોય, તો આપણે ખરેખર એની કદર કરવી જોઈએ. કેમ કે એક સીટ પર બદલાવ લાવવાથી આ બની શકે કે ભાજપ વાળા કદાચ પક્ષ એવું વિચારે છે કે અગાઉ જે 3 સીટો બદલવી પડી છે એને લઈને ક્યાંક ને ક્યાંક તમે જો કે હજી 4 સીટો છે, 4 થી 3 થી 4-5 સીટો, ત્યાં પણ તમે જો કોઈક ને કોઈક મુદ્દે ઉકળતો જવું છે, ત્યાં પણ વિરોધાભાસ છે. તો એક મેસેજ એવો ના જાય કે ભાઈ ચલો ભાઈ ભાજપ હજી આપણે કહેવાથી સીટો બદલે છે, એ પ્રકારની માનસિકતા ક્યાંક ના કેળવાય. એટલા માટે કહી શકાય કે ક્યાંક આ પ્રકારની ભાજપની પણ ક્યાંક જીત છે. એટલે આ જીત ખરેખર કહી શકાય કે આજે તમે મોવડી મંડળ અથવા તો ભાજપ જે છે માતપિતાના ક્યાંક ને ક્યાંક રોલમાં કરે ખરું પ્રજાના કહી શકાય. તો એમણે કહી શકાય કે કુણું વલણ દાખવવું જોઈએ. મને તો એવું લાગે છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ પોતે એક સારા માણસ છે, તો એમણે પણ કદાચ આગળ આવીને કહી દેવું જોઈએ કઈ વાંધો નહીં, ચલો હું જેમ તમે જો બરોડામાં અંજન ભટ્ટે કહ્યું કે ભાઈ મારે નથી ચૂંટણી લડવી, પણ ચૂંટણી ના લડો તો કઈ નહીં, તમે સીટ પણ બદલી શકો છો. તો એમણે કહ્યું હોય તો ખરેખર મોટું દિલ રાખીને, ખેલ દિલે સ્વીકારીને અથવા તો જગ્યા અથવા સીટ બદલવી જોઈએ, અથવા તો કહી શકાય કે આ વખતની ચૂંટણી એમણે કહી શકાય કે નથી લડવી, એવી કોઈ જાહેરાત કરવી જોઈએ. કેમ કે અત્યારે આ મુદ્દો જે પ્રકારે સળગી રહ્યો છે, જે પ્રકારે તમે જો કે રાજ્યભરમાં એના તણખા ક્યાંક ને ક્યાંક ઉડી રહ્યા છે, તો જેનાથી તમે ના એવું ના સમજો કે ફક્ત ભાજપ ને અથવા તો ઇલેક્શન ને નુકસાન થાય છે, આમાં સમાજના જે તાણાવાણા છે એ પણ ક્યાંક ને ક્યાંક જોખમાય છે. બિલકુલ વિજયસિંહ, એક તરફ મુદ્દો એ છે કે માફી 2 વખત તેઓ માંગી ચૂક્યા છે, એક તરફ પાટીદાર સમાજમાંથી આપણી સાથે નરસિંહભાઈ છે, તેમણે પણ કહ્યું કે ક્ષત્રિય તરીકે તો આપે માફી આપી દેવી જોઈએ, આપે કહ્યું કે રાજકીય માફી છે. હવે જો આગામી સમયની અંદર હાઈકમાન્ડ આ સીટ ઉપરથી પુરુષોત્તમ રૂપાલા કે જેમને ટિકિટ નથી પાછી લેતો, તો આપનો આગામી સ્ટેપ શું હશે? બેન, એક બીજો મેસેજ હું પાટીદાર સમાજને આપવા માંગુ છું આપના માધ્યમથી કે અમે ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાજી જે આ વાત કરી અને જેનાથી અમારી અસ્મિતા ગવાઈ છે, એમના સિવાયના એમના કુટુંબના પણ કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપે અથવા એમના સમાજના પણ કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપે તો અમારો વિરોધ નથી. અમારા સમાજને એક પણ ટિકિટ લોકસભામાં મળી નથી, અમે એ બાબતે પણ આંદોલન નથી કરતા. હંમેશા દરેક સમાજની સાથે સૌહાર્દપૂર્ણ રહી અને દરેક સમાજનો સાથ આપી અને દરેક સમાજને સાથે રહી અને ક્ષત્રિય સમાજ હંમેશા આગળ વધ્યો છે. તો આ કોઈ રાજકીય, આ કોઈ સામાજિક મુદ્દો રહ્યો નથી. અને બીજી વાત કે આપણે આપે જેમ પૂછ્યું કે જો ના નથી બદલતા તો એક વ્યક્તિ વર્સિસ આખો સમાજ, ભાજપે વિચારવાનું છે કે એક વ્યક્તિ એમના માટે મહત્વના છે કે આખો સમાજ મહત્વનો છે. જો ભાજપ જે રીતે વર્તન કરશે એ રીતે આખો સમાજ વર્તન કરશે, અને આમાં કોઈ પણ વ્યક્તિ સમાધાન કરશે, કોઈ પણ આગેવાન પણ સમાધાન કરશે, તો અમારા આખા સમાજને માન્ય નહીં રહે. આમાં કેટલા સમાધાન કરવા એ કોઈ ગણતરી જ નહીં રહે. અને બીજી વસ્તુ એ છે કે વારંવાર લોકો આ રીતે ટંગ ઓફ સ્લિપ, હમણાં બેને કીધું એવું ટંગ ઓફ સ્લિપ એ ના કહેવાય. તમે કોઈ પણ વસ્તુનો એક શબ્દને અલગ બોલો એ બરોબર છે. રૂપાલાજી એવું કીધું હતું કે જયારે રાજા રજવાડાઓ નમ્યા એના પછી 1-2 મિનિટની આખી ક્લિપ છે એમની, બરોબર. એની અંદર રાજપૂત ક્ષત્રિયોએ પોતાના રોટી અને બેટી વ્યવહાર અંગ્રેજો સાથે કર્યો, અને જો આ સત્ય હોય તો એ એવિડન્સ સાથે રજૂ કરવું જોઈએ. આ ટંગ ઓફ સ્લિપ કોઈ પણ હિસાબે છે નહીં. એટલે હું એ પણ એમને 100% ચોક્કસપણે કહેવા માંગીશ. અને બીજું એક છે, એમણે કીધું એમ કે એક નારી સન્માનની જયારે વાત આવે છે, જયારે ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગીશ
કે આજે ભારતના વડાપ્રધાન જો નારીનું સન્માન કરવા માટેના દરેક કાર્યક્રમો કરતા હોય અને દરેક કાર્યક્રમમાં મહિલાઓને ખૂબ જ મહત્વ વધારતા જતા હોય તો આ તો ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર, એમની બેન દીકરીઓ ઉપર, માતાઓ ઉપરનો મોટો પ્રશ્ન છે. તો એક વ્યક્તિને બદલવાથી જો આખા સમાજને શાંત કરી શકાય છે, એમની સાથે જ છે. અત્યાર સુધી ક્ષત્રિય સમાજે કોઈ પણ હિસાબે પક્ષને નુકસાન કરે અથવા તો પક્ષ વિરુદ્ધનું કોઈ કામ કર્યું નથી, પરંતુ કોઈ પણ સમાજની એક લિમિટ હોય છે, જો એની માન મર્યાદા નથી ચડવાતી તો સમાજે 100% આગળ પોતાના સ્ટેપ વિચારવા પડે છે. અમારા ઘણા આગેવાનોની, ઘણા સંગઠનોની બેઠકો ચાલુ છે અને જો ભારતીય જનતા પાર્ટી આ બાબતે કોઈ ડિસિઝન નહીં આપે અને નથી જ આપ્યું તો અમારી રણનીતિ મુજબ અમે આગળ. શું કોઈ આપે સમય સીમા આપી છે કે આટલા ટાઈમ ની અંદર તો આખરે આપે નિર્ણય લેવું છે? કારણ કે આપે મહાસંમેલનની પણ આપના જ અગ્રણીઓ દ્વારા વાત કરવામાં આવી હતી કે મહાસંમેલન યોજાવાનું છે, રાજકોટ ખાતે મહાસંમેલન યોજાવાનું, એ પણ અમારી એક રણનીતિનો ભાગ છે. અને ઘરે ઘરે થી એક એક ક્ષત્રિય સમાજના યુવાનો, માતાઓ, બહેનો નીકળી અને પૂરેપૂરો પ્રચાર કરશે. આની અંદર જયારે રાજપૂત યુદ્ધે ઉતરે છે તો પછી એમાં કોઈ પાછું વળી જતો નથી, અમને નુકસાનની કે નફા નુકસાનની પડી આમાં હોતી નથી. કારણ કે જીવ જેને વાલો ના હોય એ માણસ કોઈ પણ પછી બીજી કોઈ વસ્તુ વિચારે નહીં. અને જો નથી કોઈ આ બાબતે નિર્ણય લેતા તો ફક્ત ગુજરાતમાં રાજપૂતો નથી, આખા ભારતભરમાં, ગુજરાતમાં 75 લાખ છે અને આખા ભારતમાં 22 કરોડ ક્ષત્રિયો છે. અમે દરેક અમારા સમાજ સમક્ષ આ રજૂઆત મૂકીશું અને પહોંચી જ છે. અત્યારે રાજસ્થાન, એમપી અને હરિયાણા અને ઉત્તર પ્રદેશના આગેવાનો સાથે અમારી વાતચીત ચાલુ છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તે જ આખો સમાજ ઇચ્છી રહ્યો છે, ક્ષત્રિય સમાજ. બિલકુલ નરસિંહભાઈ, આપે સાંભળ્યું હશે કારણ કે એ લોકોની રણનીતિ, પોતાનો સમાજ એ રીતે રણનીતિ નક્કી કરી રહ્યો છે. આપની જે બેઠક મળવા જઈ રહી છે રૂપાલાના સમર્થનની અંદર, કે ક્ષત્રિય સમાજના લોકોએ 2-2 વખત માફી માંગી લીધી, હવે તેમને આ માફી આપી દેવી જોઈએ. આપની જે બેઠક પડી રહી છે તેમાં કયા કયા મુદ્દાઓ આપ મૂકવાના છો? સમર્થનમાં રૂપાલાની પડખે ક્યાં સુધી રહેવાના છો તે જણાવશો. બેન, હું તમને કહેવા માંગુ છું કે મને તો આ ટીવી માધ્યમથી જ ખબર પડી છે, પણ મારે એક વિનંતી કે ક્ષત્રિય સમાજના તમામ જે સુરવીરો લડવૈયા છો, તમે બહુ મોટું મન રાખો. કારણ કે માતા બહેનો આજે બહાર આવી તો શરમજનક વાત છે, એની વાત સાચી. વિજયભાઈની વાત હું સ્વીકારું છું, અસ્મિતાનો સવાલ છે, એની વાત સાચી છે, પણ દર ગુજર કરીને માફી આપો તો બહુ સારું. ઠીક છે, તમે સાચા છો. જી રીનાબેન, હવે મુદ્દો એવો થઈ ગયો છે કે બંને લોકો, દરેક સમાજને પોતાની એક ગરિમા હોય છે અને તે લોકો પોતાની ગરિમાને જાળવી રાખવા માટે કોઈ પણ સ્તર સુધી જઈ શકતા હોય છે. બંને પક્ષને આપે સાંભળ્યા, ક્યાંય પણ કોઈ પણ નમતું જોખવા માટે તૈયાર નથી. એક તરફ હાઈકમાન્ડ છે કે જે બેઠકો ઉપર બેઠક કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય સુધી નથી પહોંચી શક્યો. જી માનસી, સૌથી પહેલા વિજયભાઈ, આપને જે એવું લાગ્યું, મારો મતલબ એવું ટંગ ઓફ સ્લીપ માટે એ નથી, મારો કહેવાનો આશય એ હતો કે રૂપાલા સાહેબ જયારે બોલ્યા હોય ત્યારે કદાચ એમને પણ આઈડિયા નહીં હોય કે ખરેખર શું બોલી રહ્યા છે. એટલે ખરેખર એમને ના બોલવું જોઈએ. આજે જયારે તમે જાહેર મંચ પર ને જાહેર વ્યક્તિ હોય ત્યારે તમારે એક એક શબ્દ બોલીને વિચારીને બોલવું જોઈએ. એમાં પણ જયારે આજે ક્ષત્રિય સમાજની બહેનો, દીકરીઓ જે છે એ ખરેખર ગરિમા માટે કહી શકાય, આપણી એમની જાન પણ આપી દેતી હોય છે. આપણે જોયું છે ભવ્ય ભૂતકાળ છે, એનો ભવ્ય ઇતિહાસ છે, જે આજે પણ આપણને કહી શકાય કે દર્દની ફિલિંગ આપી જાય. આપણે જે રાણી પદ્માવતી પિક્ચર જોયું છે એમાં, એટલે એ પ્રમાણે જોવર સુધી એમણે કરેલા છે. એટલે એમને સેલ્યુટ છે એવું નથી, હું 100% એમની માન કદર ઇજ્જત કરું છું અને એમની સાથે છે. હું પણ એક વ્યથા અનુભવું છું, કેમ કે હું પોતે પણ એક સ્ત્રી છું. એટલે મેં અગાઉ પણ કહ્યું કે ખરેખર આજે એ બહેનો દીકરીઓની 100% લાગણીઓની કદર કરવી જોઈએ. અને સાચી વાત છે વિજયભાઈની, સાથે હું સંમત છું કે જે પક્ષ છે ભાજપ, એને પોતે પણ સમજવાની જરૂર છે કે આટલી જીદ ન હોવી જોઈએ. કેમ કે જો આખો સમુદાય ખરેખર જે સમજ, તેમાં આપણે બહેને દીકરીઓની આટલી લાગણી આ જે દુભાઈ હોય અને જોહર કરવા સુધીની જો વાત આવી જતી હોય ખરેખર, તો કોઈ સ્ત્રી આવેશમાં આવીને કોઈ પગલું ભરી બેસે તો ખરેખર કહી શકાય કે આમાં ખૂબ ખોટું થઈ શકે એમ છે માનસી. એટલે ખરેખર આ જીદ કહી શકાય કે એનો અંત આણવો જોઈએ અને એક વાટાઘાટો કરી અને કહી શકાય કે અગર એમની એવી ઈચ્છા છે, વિજયભાઈએ કહ્યું કે એમના પરિવારને અગર બીજાને પણ ટિકિટ આપે એટલે સુધી એ લોકો તૈયાર અગર છે. વિજયભાઈ શું, બિલકુલ રીનાબેન, વિજયભાઈ આ બધા જ મુદ્દાઓ શું જે કાલ આપે બેઠક મળી હતી, આ બધા જ મુદ્દાઓ આપે જે પણ બીજેપીના નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા બેઠકની અંદર, શું આપે આ બધા મુદ્દા મૂક્યા હતા? તેમની સાથે શું વાતચીત થઈ હતી? સમાધાન માટે શું વાત કરવામાં આવી હતી? અને સમાધાન સુધીની વાતચીત પછી પણ શા માટે સમાધાન ન થયું તે બધું જ જણાવશો. જી બેન, આ બાબતે રાજકીય આગેવાનો અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લીડ કરી હતી અને
એ અમારા વડીલ અને માનનીય છે, એમણે અમને ખૂબ જ સૌમ્ય ભાષામાં કીધું હતું કે 3 વખત નહીં 5 વખત રૂપાલાજીએ માફી માંગી છે અને આપણે એમણે જયારે માફી માંગી છે ત્યારે આપણે એમને માફ કરવા જોઈએ. પક્ષ તરફથી આવી એ રજૂઆત લઈ અને આવ્યા હતા અને પછી ત્યારબાદ અમારા જે અલગ અલગ સંગઠનોના આગેવાનો હતા એ દરેકે પોતાની રજૂઆત કરી છે અને બહેનોએ પણ એમને રજૂઆત કરી કે જ્યારે અમારા ઉપર અમારી માન મર્યાદા ઉપર અમારી ઇજ્જત ઉપર પ્રશ્ન આવે ત્યારે અમે અમારા ભાઈઓ અને અમારા પિતા સમક્ષ એવી આશા રાખતા હોય કે તે આ બાબતે અમારું રક્ષણ કરે. વિજયસિંહ, આશ્વાસન શું આપવામાં આવ્યું? આ આખો જે મુદ્દો ઉઠ્યો છે તેને લઈને તેમનું શું કહેવું સામે આવ્યું? એમને એ લોકો પણ કોઈક ના કોઈક બાબતે માન મર્યાદા બાબતે કોઈ પણ વસ્તુ બોલી શક્યા નતા અને એમણે એવું જ કીધું હતું કે પક્ષે અમને તમને સાંભળવા માટે મોકલ્યા છે, અમે અમારી રજૂઆત કરી છે, તમે તમારી રજૂઆત કરો અને આ રજૂઆત આપની અમે ઉપર સુધી પહોંચાડીશું, અમારો રોલ આ છે. એમણે અમને વિનંતી કરી હતી ચોક્કસપણે કે આ રીતે મામલો જો શાંત થઈ જાય તો અમે પોતે પણ સમાજની માફી માંગવા માટે તૈયાર છીએ. પણ જેણે ભૂલ નથી કરી, પાટીલ સીઆર પાટીલજીએ પણ માફી માંગી છે, પણ જેણે ભૂલ નથી કરી અને માફી મગાવીને મેડમ કોઈ મતલબ નથી. અને સમાજ એક જ સમાજ આખો કોઈ એક સંગઠન, મેં ફરીથી હું ફરીથી કહું છું કે કોઈ સંગઠન કે કોઈ આગેવાન નહીં પણ આખો સમાજ એક અવાજે એક જ માંગ છે કે રૂપાલાજીની પાટીદાર આગેવાન છો, જે બેઠકોનો જે રીતે મેં વિજયસિંહને પૂછ્યું કે જે બેઠક મળી તેમાં એમનો શું રોલ રહ્યો અને કઈ રીતે મનાવવાના પ્રયત્નો કરવા, આપની જે બેઠક મળી રહી છે તેમાં કયા કયા મુદ્દા મહત્વના રહેશે? મેં તો આ ટીવી માધ્યમથી સાંભળ્યું અને મેં અત્યારે ટીવીનો લાઈનમાંથી જીએસટીમાંથી આવ્યો એટલે મેં જોઈન થયો. ખરેખર સાંજે શું છે મને ખબર જ નથી. ઠીક છે, અને સાંજે શું કાર્યક્રમ છે ખબર નથી. બરાબર, એક સામાજિક કાર્યકર્તા અને પાટીદાર આગેવાન તરીકે મેં વાત કરી. બિલકુલ, પણ આપનું શું સ્ટેન્ડ છે આની અંદર એ જણાવી દેશો. ખરેખર આ પરિવારે, આજે પરિવાર જ કહેવાય, ભારતીય જનતા પાર્ટી છત્રીસ સમાજ હોય કે પટેલ સમાજ પરિવાર છે અને લોકો કામ, એમની જે વાત છે મુદ્દાની વાત છે એ બહુ ખરેખર સાચી છે, હું સ્વીકારું. કારણ પણ ખરેખર મોટું મન રાખીને માફ કરો, દરગુજ કરો તો બહુ સારી વાત છે. 100% તમારી વાત સાચી, હું તમને ટીપો આપું. પણ ખરેખર આ અત્યારે થોડી નરસિંહભાઈ હું અટકાવીશ, આપને કહેવા માંગીશ કે આપ ખૂબ જ માન સન્માન પૂર્વક આપણે જે વાતને પણ સાચી માની છે, પણ હું આપને એક વસ્તુ કહેવા માંગીશ કે જયારે એ જે નિવેદન આવ્યું એના ત્યાંથી લઈ અને બેન અત્યાર સુધીમાં 10-15 દિવસ થયા છે, ત્યાં સુધીમાં રૂપાલાજીએ સામાજિક કોઈ પણ આગેવાન સાથે, સમાજ સાથે ચર્ચા નથી કરી, ફક્ત ને ફક્ત રાજકીય રીતે અને રાજકીય રીતે અમને દબાવવાના પ્રયત્નો કરે છે. તો આ કઈ રીતની માફી કહેવાય? નરસિંહભાઈ આપ કહેશો કે તમને એક 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 વ્યક્તિ તમારા સમાજના માતાઓ બહેનોને અપમાનજનક શબ્દો બોલે છે અને ફરીથી દબાવી અને તમને માફ કરવાના પ્રયત્નો કરે છે, તો તમારો સમાજ આમાં કઈ રીતે માફી આપશે એ તમે જણાવશો જરા? રાજકીય રીતે બોલવું અને આમ બોલવું અલગ વસ્તુ છે. તમે જે વાત કરો છો સમાજ દ્રષ્ટિએ બધાને જ્ઞાતિ માટે બોલો છો, બરાબર. રૂપાલા સાહેબના મોટી જે ભૂલ થઈ 100% ભૂલ થઈ છે, પણ રાજકીય એનો રાજકીય રીતે ના લેવાય, પણ એને સામે આવીને આખે ભાઈ માફી થયું છે, પણ માફી માંગી સંમેલનમાં માફી માંગવા. પણ અત્યારે એ બહુ મોડું થઈ ગયું, તમારી વાત સાચી છે, કેમ કે આ સ્ટાર્ટિંગ કર્યું હોત તો એ પ્રશ્ન ઉકેલી ગયો હોત. પણ હવે દિલ મોટું રાખીને કરો તો સારું. હું તો એક નાનો કાર્યકર્તા એક સમાજનો છું કે આપણે જ્ઞાતિમાં કોઈ ભેદ ના થયો. આની અંદર સામાજિક કોઈ સામાજિક કદાચ પાટીદાર સમાજ અમારો વિરોધ કરશે તો પણ અમે પાટીદાર સમાજની વિરુદ્ધમાં કોઈ પણ એક સ્ટેટમેન્ટ અમારું નહીં આવે. અમે કોઈ કહ્યું છે કે એક વ્યક્તિ સામેની લડાઈ છે, કોઈ સમાજ સામેની નથી, કોઈ કોઈ વિરુદ્ધમાં આવે નહીં. સાંભળો, રૂપાલાજી અને ફરી એક વખત સમાજને સાથે રાખીને તો શું આપ માફ કરી દેશો? હા કે ના? એ પદ્મિનીબાએ આ આંદોલનમાં ખૂબ જ મહેનત કરી છે અને એમણે જયારે જયારે સમાજને જરૂર પડી અત્યારે હાલ આ આંદોલનમાં ત્યારે એમણે જવાબો આપ્યા છે. તો પદ્મિનીબા નહીં, કોઈ પણ આગેવાન આ પ્રકારની હિંમત કરી શકશે નહીં, કારણ કે આખા સમાજનો અવાજ છે આ. એક એક ઘર સુધી એક એક પદ્મિનીબા એકલા નહીં,
આખા સમાજની નારીઓનો આ પ્રશ્ન છે, બરાબર. માટે એ વસ્તુ શક્ય જ નથી કે કોઈ એક આગેવાન આમાં માફી આપી શકે. આ પદની નિભાને પૂછી શકો છો. બિલકુલ બિલકુલ. વિજયસિંહ, નરસિંહભાઈ ને રીનાબેન, આપ ત્રણે અમારી સાથે જોવાથી બદલ આપનો આભાર. તો આખરે દરેક સમાજ અને દરેક પક્ષ અડગ છે કે અમે જે કહ્યું છે તે ઉપર જ અડગ રહીશું. બીજી તરફ આપે બંને પક્ષને પણ સાંભળ્યા, બંને સમાજના નેતાને પણ સાંભળ્યા. તેમનું એ કહેવું છે કે એક તરફ અમે માફી નહીં માંગીએ, કારણ કે રાજકીય રીતે તેમણે માફી માંગી છે. બીજી તરફ સમર્થનમાં જે પાટીદાર સમાજ આવ્યો છે, તેમણે કહ્યું છે કે હવે તો તેમણે માફ કરી દેવા જોઈએ, કારણ કે 2-3 વખત તેમણે માફી માંગી છે. આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ શું નક્કી કરે છે તેના ઉપર સૌની નજર છે. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.